સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં કકળાટ. વડગામ બેઠક પર સ્થાનિક ઉમેદવારની ટિકિટ ના મળે તો કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખવાની ચમાર સમાજની ખુલ્લી ચીમકી. ડીસાનો આશાસ્પ્રદ વેપારી બે દીકરીઓ તેમજ બાઇક સાથે રસાણા કેનાલમાં પડતા અરેરાટી. આપઘાતના ઇરાદે મોતની છલાંગ લગાવી હોવાના અનુમાન વચ્ચે સઘન શોધખોળ જારી. એક બાળકી મૃત હાલતમાં મળી. ડીસાના ગજનીપુર ગામમાં શાળાના ઓરડાની દિવાલ તૂટી પડતા દાહોદના આદિવાસી મજૂર ઇસમનું કરુણ મોત. અન્ય એક મજૂર યુવકના પેટમાં લોખંડની એંગલ ઘૂસી જતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ. આંધ્રપ્રદેશ પોલીસે રાજસ્થાનના સાંચોરમાં કરેલા કથિત એન્કાઉન્ટરમાં કુખ્યાત વોન્ટેડ શખ્સ ઠાર. જોકે ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલું નિર્દોષ ઇસમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. હવે જોઈએ સમાચારો વિગતવાર. કોંગ્રેસે પોતાના સિટિંગ ધારાસભ્યોને ફરીથી મેદાનમાં ઉતારવાની આગોતરી જાહેરાત કરી દઈ વિવાદનો મધપૂરો છંછેડી દીધો છે અને કેટલાક બેઠકો ઉપર વર્તમાન ધારાસભ્યો સામે ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે ચમાર સમાજના આગેવાનોએ વડગામ બેઠક પર ફરી આયાતી ઉમેદવારને ઠોકી બેસાડવાના બદલે લોકો વચ્ચે રહેતા સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવા ઉગ્ર રજૂઆત કરી હતી. વડગામના વર્તમાન ધારાસભ્ય મણીલાલ વાઘેલાને કોંગ્રેસ પક્ષ ફરી ટિકિટ આપશે તો જિલ્લાનો સમગ્ર ચમાર સમાજ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખશે તેવી ચીમકી પણ સમાજના આગેવાનોએ ઉચ્ચારી હતી. આજે સાંજે પાલનપુર ખાતે યોજાયેલ કોંગ્રેસના નવા વર્ષના સ્નેહમિલન સમારોહ પૂર્વે વડગામ બેઠક પર સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગ સાથે ચમાર સમાજે કોંગ્રેસને ચીમકી આપી દીધી છે. અગાઉ વડગામ વિધાનસભા સીટ પર મણીલાલ વાઘેલાને રિપીટ કરવાના કથિત નિર્ણય સામે સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવી મણીલાલ વાઘેલા પર ઈંડા ફેંકી આકરો વિરોધ પણ નોંધાવ્યો હતો. ત્યારે વડગામ બેઠકની ટિકિટને લઈને વધતો જતો વિવાદ હવે ભાજપને ફાયદો કરાવે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વિશાળ સંખ્યામાં ઉમટેલા ચમાર સમાજના અગ્રણીઓએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગત વિધાનસભાની ચૂંટણીમાં મણીલાલ વાઘેલાને અમે જંગી બહુમતીથી વિજયી બનાવ્યા હતા. જો કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ચમાર સમાજના સ્થાનિક આગેવાનને ટિકિટ નહીં મળે તો અમે કોંગ્રેસ સાથે છેડો ફાડી દઈશું. અમારા સમસ્ત બનાસકાંઠા જિલ્લાના રોહિતભાઈઓને એવી માગણી છે કે વડગામની અંદર અમારા રોહિત સમાજ ના માણસને એટલે કે ચમારને જ ટિકિટ મળે એવો અમે આગ્રહ રાખીએ છીએ. અને જો પક્ષ ટિકિટ એને નહીં આપે અમારા ચમાર સમાજને તો અમારા ચમાર સમાજના આગેવાનો મળી અને પક્ષને વાકેફ કરશે અને એને ટિકિટ અપાવવા માટે અમારા ચમાર સમાજ માટે અમે બનાસકાંઠાની અંદર જો અમને ટિકિટ નહીં આપે વડગામની અંદર તો અમે બનાસકાંઠા લેવલે પણ અભિયાન ચલાવીશું. કોંગ્રેસ પાર્ટીનો અમારો ચમાર સમાજ શરૂથી જ આજ સુધી કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને હવે તમે જે મણીલાલને અમે બહુમતીથી જે વખત લાયા હવે આ વખત અમારી ચમાર સમાજ સમગ્ર બધી ભેગી થઈ છે અને અમારો ચમાર સમાજમાં જે યોગ લાગે એને તમારે ટિકિટ આપવી પડશે. એ ટિકિટથી જો ચમાર સમાજ વંચિત રહે તો આવતા દિવસોની અંદર અમે તમારા સાથે કોઈ પણ પ્રકારનો નાતો નથી. એ અમારી છેલ્લી નોટિસ છે. જય ભીમ. આગામી જે ચૂંટણી છે એમાં અમારા રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ એવો અમારો આગ્રહ છે.
અમારા આખા જિલ્લામાં 3.5 લાખ વોટ છે અને વડગામ વિધાનસભામાં અમારો 27,000 વોટ છે અને જો આટલા બધા અમારો બહુમતી સમાજ હોય અને સત્તો જો અમને ટિકિટ ન મળતી હોય અને અમારા સમાજના ઉમેદવારને ટિકિટ નહીં મળે તો એના માટે અમે પક્ષ પલટો પણ કરવા તૈયાર છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાઈ રહ્યા છે. ત્યારે ગત શુક્રવારે ડીસા ખાતે ભાજપનું સ્નેહ મિલન અને ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીનો સત્કાર સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયા બાદ શુક્રવારે સાંજે પાલનપુર વિધાનસભા મતવિસ્તારનું નૂતન વર્ષ સ્નેહ મિલન પણ દબદબાભેર સંપન્ન થયો હતો. પાલનપુર શહેરમાં કંથેરિયા હનુમાન રોડ પર આવેલ મહેશ્વરી સમાજની વાડી ખાતે યોજાયેલા આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અપાયેલા 150 કે પારના લક્ષ્યાંકને સાકાર કરવા માટે સંકલ્પ લઈ સર્વત્ર ભાજપનો ભગવો લહેરવાના સંકલ્પો લેવડાવ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ નારાયણલાલ પંચારિયા, જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતભાઈ દવે, ઉપપ્રમુખ મેરુજી ધુંગ, પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, પાલનપુર શહેર ભાજપ પ્રમુખ મુનલાલ ગુપ્તા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે, પાલનપુર નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. प्रदेश भारतीय जनता पार्टी संगठन की योजना के अनुसार संपूर्ण गुजरात में विधानसभा से नूतन वर्ष कार्यकर्ता स्नेह मिलन का कार्यक्रम रखा गया है. उसी क्रम में आज पालनपुर विधानसभा का स्नेह मिलन का कार्यक्रम था. आपने देखा होगा कि कार्यकर्ताओं में अत्यधिक उत्साह और कार्यकर्ताओं ने संकल्प आज लिया है, ये तय किया है कि बनासकांठा की संपूर्ण 9 विधानसभाएं जिसमें पालनपुर भी शामिल है क्योंकि जिला मुख्यालय है, यहीं से सारा संदेश जाता है. तो हजारों की तादाद में कार्यकर्ता थे आज. ये आम जन को हमने नहीं बुलाया, केवल कार्यकर्ता यानी भारतीय जनता पार्टी निश्चित तौर पर इस बार जो हमारे राष्ट्रीय अध्यक्ष जी का सपना है उससे भी एक कदम आगे बढ़कर और बनासकांठा जिले की सभी 9 की 9 विधानसभाएं जीतेगी, कमल का फूल खिलेगा, ये मुझे पूरा विश्वास है. चूंकि मैं भी लगातार 11 दिन पहले घूम के इधर गया था, सब जगह गया, सब जगह मिला. अब लगातार हमें बनासकांठा ही सौंपा गया है, हम यहीं पर रहेंगे, सभी कार्यकर्ताओं के साथ मिलकर हमारे नेताओं के मार्गदर्शन में हम काम करेंगे. भारतीय जनता पार्टी का जो विकास का एजेंडा है उसको लेकर आम जन तक जाएंगे और कमल यहाँ पर खिलेगा. વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ દારૂ અને બિનઅધિકૃત નાણાંની હેરાફેરી અટકાવવા સ્થાનિક પોલીસ દ્વારા રાજ્યની વિવિધ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ધાનેરાના નેનાવાથી રોબસ તરફ જતા રોડ પરથી ધાનેરા પોલીસે વિદેશી દારૂ ભરેલી વધુ એક સ્વિફ્ટ કારને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પાઠકે પીએસઆઈ એનસી ચૌહાણ અને પોલીસ સ્ટાફ સાથે નેનાવા બોર્ડર પરના સીસીટીવી કેમેરા ચેક કરી પોલીસ ચોકી પર વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જે વખતે રાજસ્થાન તરફથી આવી રહેલી સ્વિફ્ટ કારને રોકાવા ઇશારો કરતા કાર ચાલકે ગાડી સાથે ભાગી છૂટવાની કોશિશ કરી હતી, જેથી પોલીસે ફિલ્મી ડબે પીછો કર્યો હતો. જે દરમિયાન ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે ડેરી નજીક આ ગાડી ફસાઈ જતા ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 624 બોટલો મળી આવતા પોલીસે 5 લાખની ગાડી સહિત કુલ 6,20,000નો મુદ્દામાલ કબજે લઈ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે રાજસ્થાન પોલીસે પણ છેવટે દારૂની હેરાફેરી સામે લાલ આંખ કરી છે. ગઈરાત્રે રાજસ્થાનની આબુરોડ પોલીસે અમીરગઢ નજીકની માવલ બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લીધી છે. ગુજરાતમાં ચૂંટણી હોવાથી દારૂની હેરાફેરી અટકાવવાની કડક સૂચનાના પગલે સક્રિય બનેલી રાજસ્થાન પોલીસે ગઈરાત્રે વાહન ચેકિંગ દરમિયાન માવલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી એક ટર્બો ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશન દરમિયાન આબુરોડ પોલીસે 25 લાખની કિંમતના 725 પેટી વિદેશી દારૂ અને 20 લાખની ટ્રક મળી કુલ 45 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ગુજરાત લઈ જવાતો હતો ત્યારે જ રાજસ્થાન પોલીસે દારૂ ભરેલી આ ટ્રકને ઝડપી લીધી હતી.
દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાનો આશાસ્પ્રદ વેપારી બે દીકરીઓ તેમજ બાઇક સાથે રસાણા કેનાલમાં પડતા અરેરાટી આપઘાતના ઇરાદે મોતની છલાંગ લગાવી હોવાના અનુમાન વચ્ચે સઘન શોધખોળ જારી. એક બાળકી મૃત હાલતમાં મળી. ડીસાના ગજનીપુર ગામમાં શાળાના ઓરડાની દિવાલ તૂટી પડતા દાહોદના આદિવાસી મજૂર ઇસમનું કરુણ મોત. અન્ય એક મજૂર યુવકના પેટમાં લોખંડની એંગલ ઘૂસી જતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ. આંધ્રપ્રદેશ પોલીસે રાજસ્થાનના સાંચોરમાં કરેલા કથિત એન્કાઉન્ટરમાં કુખ્યાત વોન્ટેડ શખ્સ ઠાર. જોકે ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલો નિર્દોષ ઇસમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી, આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેર સ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ, ફૂલ બોડી સ્પા,
તનાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા તાલુકાના રસાણા નજીકથી પસાર થતી દાંતીવાડા યોજનાની કેનાલ આજે ફરી એકવાર ગોઝારી પુરવાર થઈ છે. આજે સવારે ડીસાનો એક વેપારી પોતાના બે સંતાનો અને મોટરસાયકલ સાથે આ કેનાલમાં પડ્યા બાદ વેપારીની પુત્રી કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવી છે, પરંતુ આ વેપારીની હજુ કોઈ ભાળ મળી નથી. આ ચકચારી ઘટનાની વિગતો કંઈક એવી છે કે ડીસાના યોગેશભાઈ મોદી આજે સવારે તેમની બે દીકરીઓ શ્લોકા મોદી અને જૈની મોદી સાથે મોટરસાયકલ પર રસાણા નજીકની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમનું બાઇક અચાનક નહેરમાં પડી જતા પોતાની બંને દીકરીઓ સાથે યોગેશભાઈ મોદી પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસની ટીમ સાથે ડીસાના મામલતદારે તુરંત ઘટના સ્થળે દોડી જઈ તરવૈયાઓની ટીમને કામે લગાડી ત્રણેય જણની શોધખોળ શરૂ કરાવી હતી. આ લોકોની ભાળ મેળવવા માટે નહેરમાં પાણીનું વહેણ પણ બંધ કરાવ્યું હતું. પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ એક બાળકી મૃત હાલતમાં મળી આવી છે. જો કે અન્ય એક બાળકી સાથે યોગેશભાઈની મોડે સુધી કોઈ ભાળ મળી નથી. બીજી બાજુ આ ઘટનાથી ડીસાના મોદી સમાજમાં આઘાતનો માહોલ સર્જાઈ ગયો છે. યોગેશભાઈ આકસ્મિક રીતે આ દુર્ઘટનાનો ભોગ બન્યા કે ઇરાદાપૂર્વક આવું પગલું ભર્યું તે અંગે પણ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો કે કોઈ અગમ્ય કારણોસર યોગેશભાઈએ જીવનનો અંત આણવાના ઈરાદે જ પોતાની બે દીકરીઓ સાથે આવું પગલું ભર્યું હોવાની મજબૂત શંકા પણ વ્યક્ત થઈ રહી છે. ત્યારે હવે પોલીસ તપાસમાં કેવું કારણ બહાર આવે છે તે જોવું રહ્યું. બનાસકાંઠાના થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તાજેતરમાં વહેલી સવારે દૂધ ભરાવી ખેતર તરફ જઈ રહેલી યુવતીની એકલતા અને પરોઢના અંધકારનો ગેરલાભ ઉઠાવી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર એ જ ગામના જયંતિ ચમનાજી માળી નામના શખ્સને પોલીસે ઝડપી લઈ જેલના હવાલે કરી દીધો છે. આ દુષ્કર્મ કેસે ભારે ચકચાર મચાવી છે, ત્યારે પોલીસે પણ આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સિહોરી નજીક આજે એક વૈભવી કાર આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના વખતે કારમાં બેઠેલા ચાર લોકો આબાદ રીતે મોતના મુખમાંથી ઉડી ગયા છે. આ ઘટનાની વિગત કંઈક એવી છે કે આજે ડીસાથી રાધનપુર જતા રોડ પર સિહોરી નજીકના ચેખલા ગામ પાસે હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહેલી GJ 19A 6278 નંબરની વૈભવી હુડાઈ કાર અચાનક જ આગમાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં કારમાં બેઠેલા ચાર લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. જો કે રોડ પર દોડતી કાર આગમાં લપેટાતા આજુબાજુના લોકોએ તુરંત ઘટના સ્થળે દોડી જઈ કારમાં બેઠેલા ચારેય લોકોને સલામત રીતે બહાર કાઢી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ઘટનામાં કારને વ્યાપક નુકસાન થયું છે. જો કે કારમાં બેઠેલા ચારેય લોકોનો આબાદ બચાવ થતાં આ પરિવારે હાંસકારો અનુભવ્યો છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ એક બંગડીની દુકાનમાં પણ આજે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ ઘટના વખતે દુકાનમાં પડેલી બંગડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. જો કે આગ વધુ વેગ પકડે તે પહેલાં જ પાણીથી ઓલવી દેવામાં આવી હતી. આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના ડીસા તાલુકાના ગજનીપુર ગામની પ્રાથમિક શાળામાં આજે ક્ષતિગ્રસ્ત રૂમનો કાટમાળ ઉતરવાની કામગીરી વખતે દિવાલ તૂટી પડતા એક મજૂરનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મજૂર ઈસમના પેટમાં લોખંડનો સળિયો ઘૂસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના ગજનીપુર ગામ નજીકની યાવરગંજ પ્રાથમિક શાળાના ક્ષતિગ્રસ્ત મકાનને તોડી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે વખતે અચાનક જ એક ઓરડાની દિવાલ અને મધ્યાહન ભોજન યોજનાનો શેર તૂટી પડતા આ સ્થળે મજૂરી કામ કરી રહેલા દાહોદ જિલ્લાના આદિવાસી ગરીબ મજૂર અરવિંદભાઈ માવસીભાઈ નાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે શંકરભાઈ નામના 17 વર્ષના અન્ય એક મજૂરના પેટના ભાગે લોખંડની એંગલ ઘૂસી જતા તેને ભીલડી અને ડીસા ખાતે પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તુરંત ઓપરેશનની તજવીજ હાથ ધરી હતી.
આ ઘટના સંદર્ભે કોન્ટ્રાક્ટરે પીલડી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આંધ્રપ્રદેશ પોલીસે રાજસ્થાનના સાંચોરમાં કરેલા કથિત એન્કાઉન્ટરમાં કુખ્યાત વોન્ટેડ શખ્સ ઠાર, જોકે ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલું નિર્દોષ ઇસમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સરળ હપ્તા ભરીને મળશે એક હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસ ના અંતે રૂપિયા 12000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદી ના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદી ની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગરપાલિકા ની સામે, બગીચા રોડ, ડીસા. એજ્યુકા ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા. ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588-178. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ ફરીકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના વિકસિત વેપારી મથક ભીલડીથી સોયલા તરફ જતા રોડ પર આવેલો રેલવે ફાટક મહદઅંશે બંધ રહેતો હોય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ખાસ કરીને બીમારીના કેસમાં ફાટક બંધ હોય ત્યારે દર્દીની હાલત કફોડી થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે પાલનપુરથી ગાંધીધામને જોડતી રેલવે લાઇન ડબલ થઈ રહી છે, ત્યારે જો આ ફાટકની સમસ્યા યથાવત રહે તો લોકોની મુશ્કેલી ખૂબ જ વધી જાય તેમ છે. ત્યારે સોયલા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની તાતી જરૂર છે. જોકે આ મામલે કેન્દ્ર સરકાર કે રેલવે મંત્રાલય દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.
ત્યારે ભીલડી નજીકના બલોદર ગામના અગ્રણી અને વ્યવસાય વકીલ એવા મગનલાલ વી દેસાઈ ડીસાના નાયબ કલેક્ટરની પરવાનગી લઈ સોયલા ફાટક પર પુલ બાંધવાની માંગણી સાથે ગત શુક્રવારે ભીલડી રેલવે સ્ટેશન આગળ પ્રતિક ઉપવાસ પર ઉતરી જતા દોડધામ મચી ગઈ હતી. હાલ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોય વકીલ ઉપવાસ પર ઉતરી જતા રેલવે તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. જોકે મહેસાણા રેલવે પોલીસના ઇન્ચાર્જ સીપીઆઈ પી એસ ગોસ્વામી સમજાવટથી મગનલાલ દેસાઈએ બે કલાક બાદ તેમનું પ્રતિક ઉપવાસ આંદોલન સમેટી લેતા રેલવે તંત્રએ હાંસકારો અનુભવ્યો હતો. જોકે સોયલા રેલવે ફાટક પર પુલ બાંધવાની માંગણી સાથે લડત ચલાવી રહેલા મગનલાલ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક અણિયારા સવાલો પણ ઉઠાવ્યા હતા. જાહેરાત કરે સરકાર અંબલિયાસણમાં 90 કરોડ ના ખર્ચે પુલ બનાવે, ભરૂચમાં 30,000 કરોડ ના ખર્ચે પુલ બનાવે, તો હોયલા ભીલડી ઉપર 9 કરોડ ના ખર્ચે કેમ ના બનાવે? ધાનેરાના ધારાસભ્ય બેઠા ઉપવાસ ઉપર, તો ત્યાં બની ગયો, દિલ્હીની કંપનીને કોન્ટ્રાક્ટ અપાઈ ગયો, રોડ પુલ ચાલુ એ થઈ ગયો કામગીરી. અહીંયા કેશોજી દિયોદરમાં હતા, દિયોદરનો પુલ મંજૂર થઈ ગયો, આનંદીબેન 40 કરોડ મંજૂર કરીને ગયા. અહીંયા કોઈ નથી પૂછતું ભાવ. અમે હરિભાઈને કીધું, હરિભાઈ ગૃહ પ્રધાન હતા, કપડાં મંત્રી થયા અને હવે શ્રમ મંત્રી છે. ત્રણ તો ખાતા 3 વર્ષમાં પોતે બદલ્યા અને પ્રજાએ 2 વાર ભીલડીમાં સત્કાર કરી કરીને લાયા, તોય કાંઈ નહીં. એટલે પણ તમે ત્યાં બેઠા છો તો અમારા રેલવે પ્રધાનને આટલું તો કહો કે અહીંયા આ જરૂર છે. આ તો લોક પ્રશ્ન છે, આ મારો પોતાનો પ્રશ્ન નથી અને વર્ષોનો છે. અને હવે તો આ કોમ્પ્યુટર યુગ આવ્યો, લોકોને તમે એક બાજુ બુલેટ ટ્રેનમાં ફેરવો છો, બીજી બાજુ હવાઈ જહાજમાં ફેરવો, અને ત્રીજી બાજુ અમે તો હલવાઈ બેઠા 2 કલાક. તો અમને વ્યવસ્થા શું આલી તમે? અમારો કેવો વિકાસ કર્યો? રાજસ્થાનના સાંચોરમાં આંધ્ર પોલીસના કથિત એન્કાઉન્ટરમાં એક વ્યક્તિનું ગોળીબારમાં મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થતા તેને રાજસ્થાનમાં સારવાર આપ્યા બાદ ડીસા ખાતે લાવવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવક અને તેના પરિવારજનો આ ગોળીબારને એન્કાઉન્ટર જણાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલની બેડ પર સારવાર લઈ રહેલા આ યુવકનું નામ છે ભરત પુરોહિત. ભરત પુરોહિત સાંચોરમાં ગેરેજનો વ્યવસાય ચલાવે છે અને તેને ગોળી લાગતા અત્યારે તેને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર ભરત પુરોહિતે છાતીના ડાબા ભાગે ગોળી વાગી છે અને તેના લીધે અત્યારે તેને સારવાર આપવામાં આવી રહી છે. અત્યારે ભારતની હાલત સ્થિર છે અને તબીબો સતત સારવારમાં વ્યસ્ત છે. ગઈકાલે આશરે 7-1 વાગ્યાની આસપાસ અમારી હોસ્પિટલમાં ભરતભાઈ પુરોહિત કરીને 40 વર્ષ આશરે ઉંમર છે, એ પેશન્ટને અમારે ત્યાં લાવેલા છે. દર્દી પોતે તો કશું જણાવેલું નથી, પણ એના સગા જે અમારી સાથે આવેલા છે એમના જણાવ્યા મુજબ કંઈક અજાણ્યા માણસો દ્વારા ફાયરિંગની ઘટના રાજસ્થાનમાં સાંચોર જિલ્લા ખાતે બનેલી છે. એમાં જે કંઈ ઘટના બની છે એમાં એક માણસ જેની પર ફાયરિંગ થયેલું એ ઓન ધી સ્પોટ જ લગભગ મૃત્યુ પામેલા હતા અને આ જે બીજા ભાઈ છે એમને છાતીમાં ડાબી સાઈડે ગોળી વાગેલી હતી. એ ગોળી જે વાગેલી એ સાંચોરમાં સિવિલ હોસ્પિટલમાં એ લોકોએ લગભગ કાઢી નાખેલી છે. એટલે એ અંગે અત્યારે અંદર કંઈ રહી ગયું એવું લાગતું નથી. ને એના પછી સાંચોરમાંથી પેશન્ટને અહીંયા ડીસા ખાતે રિફર કરવામાં આવેલું છે. અત્યારે પેશન્ટના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસની જે કંઈ તકલીફો કે એ બધું કંઈ વધારાનું એવું લાગતું નથી, પણ છતાં અમે સીટી સ્કેન છાતીનો અને પેટના ભાગનો કરાવેલો છે. એટલે એનું જે કંઈ રિપોર્ટ આવે તે પ્રમાણે આગળ જો અંદર કંઈ ખામી કે ઈજા નીકળે તો સારવાર કરવાની થાય. ગઈકાલે ભરત પુરોહિત પોતાની ગેરેજ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તેને મળવા માટે ભીમાળ તાલુકાના ભાગલી ઢીમા ગામનો ભીમસિંહ રાજપૂત આવ્યો હતો. ભીમસિંહ રાજપૂતને મળવા આવ્યાને ગણતરીની મિનિટો થઈ હતી તેવામાં અચાનક કેટલાક શખ્સો બંદૂકો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને ભીમસિંહ પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગની આ ઘટના બનતા ભીમસિંહ રાજપૂતે ત્યાંથી નાસવા માટે ગેરેજ પર પડેલી અન્ય એક સ્કોર્પિયો ગાડી લઈને ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો હતો. ભરબજારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાથી લોકો પણ ચોંકી ગયા હતા. ભીમસિંહનો પીછો કરી રહેલા આ શખ્સોએ લગાતાર 50 કરતાં પણ વધારે રાઉન્ડ ફાયર કરતા ડ્રાઇવિંગ કરી રહેલા ભીમસિંહને ગોળી લાગી જતા તેને તેની બાજુમાં જ બેઠેલા ભરત પુરોહિતને ગાડી ડ્રાઈવ કરવા જણાવ્યું હતું. તે દરમિયાન ભરત પુરોહિત ગાડીમાંથી ઉતરીને ડ્રાઇવિંગ સીટ પર બેસવા જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળ આવી રહેલા શખ્સોએ ફાયરિંગ કરતા ભરત પુરોહિતની છાતીના ભાગમાં 2 ગોળીઓ ઘૂસી ગઈ હતી.
જેથી ભરતે હુમલો કરનાર તત્વો સમક્ષ તાત્કાલિક સમર્પણ કરી દીધું હતું અને ત્યારબાદ હુમલાખોરોએ નજીક આવીને ભીમસિંહને જાનથી મારીને ફરાર થઈ ગયા હતા. બાદમાં આ ઘટનાની જાણ સાંચોર પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ ગોળીબારીમાં મૃતક પામેલા ભીમસિંહને પીએમ માટે ખસેડ્યો હતો, જ્યારે ઘવાયેલા ભરત પુરોહિતને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ભરત પુરોહિતને વધુ સારવાર માટે દિશા લાવવામાં આવ્યો છે અને અત્યારે તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આપને ઇસકી જાણકારી લોકલ પોલીસ કો દી? પોલીસ ક્યા કહે રહી ઘટના કે બારે મેં પોલીસ વહા પે આઈ થી ફિર ક્યા કહા હોસ્પિટલ આ ઘટનામાં નવો વળાંક તો ત્યારે આવ્યો જ્યારે અમે આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ભરત પુરોહિતના સાળા કે જે અત્યારે ડીસાની હોસ્પિટલમાં તેમની દેખભાળ રાખી રહ્યા છે તેમનો સંપર્ક કર્યો. ભરત પુરોહિતના સાળા ગોપાલભાઈના જણાવ્યા અનુસાર ભીમસિંહ અને ભરત પુરોહિત પર ફાયરિંગ કરનાર લોકો પોલીસ કર્મીઓ હતા અને તેમણે જણાવ્યા અનુસાર ફાયરિંગ કરનારા આંધ્રપ્રદેશ પોલીસના જવાનો છે અને ભીમસિંહ રાજપૂત વોન્ટેડ આરોપી હતો અને છેલ્લા કેટલાક દિવસથી પોલીસ તેની રેકી કરી રહી હતી. ત્યારે પોલીસને ભીમસિંહની બાતમી મળતા પોલીસે તેની પર અંધાધૂંધ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે અને પોલીસના આ એન્કાઉન્ટરમાં નિર્દોષ ભરત પુરોહિતને પણ બે ગોળીઓ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી છે. એ ઘટના એ ગાંવ થે ગાંવ સે અપના બાઇક રિપેરિંગ કરાને કે લિયે સાચોર આયે થે और गैरेज में थे. अब वो व्यक्ति जो है वो हमने ऐसा सुना है इनसे इनका तबीयत ठीक नहीं है तो बराबर हमें बात नहीं हो पा रही. ऐसा सुना है कि वो वहाँ आया साचुर बोला कि मैं तुम्हारा इनका मित्र होगा कोई पुराने समय का तो फ़ोन किया कि मैं इधर आया हूँ तो मिलना है तो कि मैं गैरेज में वहाँ आ जाओ. वो गैरेज के आगे आए ये आए गाड़ी खड़ी रखी गाड़ी में बैठे दोनों बातें कर रहे थे इतने में ऐसा सुना है कि पुलिस ने फायरिंग चालू कर दी और वहाँ से फिर फायरिंग होने ये साइड में बैठे थे वो जो मर गया है वो व्यक्ति गाड़ी चला रहा था वहाँ से उन्होंने गाड़ी भगाई उसके बाद में उनकी फायरिंग चली है और गाड़ी आगे निकल गई उस व्यक्ति की मौत हो गई. इनको पुलिस ने अरेस्ट कर दिया दो गोली इनको भी लग गई. उसके बाद में इनको ये साचुर में बनी है साचुर का जो पुलिया है वो पुलिया के पास में गैरेज है वहाँ से ये लोग गाड़ी भागी और पीछे पुलिस ने दौड़ के इनका एनकाउंटर किया है. अब सिविल ड्रेस में थे सुनने में ऐसा आ रहा है कि वो आंध्र प्रदेश की पुलिस थी जो व्यक्ति मर गया है वो वांटेड था उनके पीछे वो इंक्वायरी में थे दो तीन दिन से तो वो उनकी रेकी में थे लेकिन इनको कोई ज्ञान नहीं था कि उनकी कोई रेकी हो रही है. उनको तो साधारण उनका मित्र है हम उम्र था कभी मिलते होंगे आते जाते होंगे तो दोस्त के नाते मिलने वो आ गए तो मिल लिए लेकिन उनके पीछे ऐसा था उनको ध्यान नहीं था और पुलिस ने फायरिंग चालू की. अब कह रहे हैं कि पुलिस थी सादे ड्रेस में काफ़ी लोग थे दो तीन गाड़ियाँ थी और वो लोग गाड़ी भागे और चार पाँच किलोमीटर पीछा करके उनको उन्होंने एनकाउंटर कर दिया वो व्यक्ति वहीं ख़त्म हो गया ऐसा सुना. स्थानीय पुलिस का क्या कहना है? स्थानीय पुलिस के हमें इसकी कोई जानकारी नहीं ऐसा कह रहे हैं कि इनका स्थानीय पुलिस को इसकी कोई जानकारी नहीं थी और पुलिस तो बाद में आई है पीछे से और इनको पुलिस ने हमें सौंपा है हम रिश्तेदार हैं तो हम यहाँ हॉस्पिटल लेके आए इलाज करवा रहे हैं. સાચોરમાં આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યો હોવાના સમાચાર રાજસ્થાનના એક અગ્રીમ દૈનિકમાં પણ આજે છપાયા છે, જ્યારે આ અંગે તપાસ માટે આવેલી રાજસ્થાન પોલીસ કશું જ કહેવાનો ઇનકાર કરી રહી છે. ત્યારે આ શું કોઈ ગેંગવોર છે કે પછી એન્કાઉન્ટર? અને એન્કાઉન્ટર હોય તો તેની મોડસ ઓપરેન્ડી પણ અનેક સવાલો ઉપજાવી રહી છે. આ ઉપરાંત આ ઘટનામાં રાજસ્થાન પોલીસનું સૂચક મૌન પણ શંકાના ઘેરામાં આવી ગયું છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર.
ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 870 થી 883 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 647 થી 651, ઘઉંના 301 થી 327, બાજરીના 225 થી 268, તલના 1250 થી 1300, અડદના 600 થી 820 તેમજ મગફળીના ભાવ 650 થી 814 રૂપિયા રહ્યા હતા. આજે ડીસાગંજ બજારમાં એરંડાની 427 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 265, ઘઉંની 12, બાજરીની 163, તલની 12, અડદની 624 તેમજ મગફળીની 35,000 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 30,300 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ 39,800 રૂપિયા અને એક કિલો રૂપાનો ભાવ પણ 39,600 રૂપિયા યથાવત રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં કકળાટ. વડગામ બેઠક પર સ્થાનિક ઉમેદવારની ટિકિટ ના મળે તો કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખવાની ચમાણ સમાજની ખુલ્લી ચીમકી. ડીસાનો આશાસ્પદ વેપારી બે દીકરીઓ તેમજ બાઇક સાથે રસાણા કેનાલમાં પડતા અરેરાટી. આપઘાતના ઈરાદે મોતની છલાંગ લગાવી હોવાના અનુમાન વચ્ચે સઘન શોધખોળ જારી. એક બાળકી મૃત હાલતમાં મળી. ડીસાના ગજનીપુર ગામમાં શાળાના ઓરડાની દિવાલ તૂટી પડતા દાહોદના આદિવાસી મજૂર ઇસમનું કરુણ મોત. અન્ય એક મજૂર યુવકના પેટમાં લોખંડની એંગલ ઘૂસી જતા ગંભીર હાલતમાં સારવાર હેઠળ. આંધ્રપ્રદેશ પોલીસે રાજસ્થાનના સાંચોરમાં કરેલા કથિત એન્કાઉન્ટરમાં કુખ્યાત વોન્ટેડ શખ્સ ઠાર. જોકે ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલું નિર્દોષ ઇસમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.